Hello students, hope you all are doing. See, previously in entrepreneurship development and ethics, we have discussed about mean and basics of entrepreneurship. In that particular part, they have discussed various economist definitions. Fine. In this particular part, you have been given with the information about evolution. Evolution means kranti. Barabar throughout the years, how entrepreneurship has evolved in the whole world, fine, and how whole world has or had particularly approved or applied in their business parts, fine. So एक जो चीज़ ये तमने आपने मुझे discuss करी अलग अलग century wise तमने development आपने मुझे कि भाई earliest period मतलब कि 15वीं 16वीं सदी नहीं अंदर so situation हती बराबर पची 17वीं सदी middle age बराबर ए टाइम पीरियड तमने आपेलो छे कि भाई शुरुआत थी आफ्टर क्राइस्ट बराबर એટલે કે જીસસ ક્રાઇસ્ટ જે છે એમની ડેથ પછીનો જે કાઈ પણ ટાઈમ પીરિયડ હતો ઇન એ સાઈડ થી તમને આપેલો છે ફાઈન કે ભાઈ આટલા યર્સ ની અંદર આવા આવા લોકો આવ્યા એ લોકોએ આવા આવા આઈડિયાસ આપ્યા અને એ આઈડિયાસ જે છે એના આપણે ધીમે ધીમે કરતા ચેન્જ કરતા ગયા ઇનોવેટિવલી ફાઈન અને પછીથી જે છે અત્યારે આપણે બહુ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોરશિપ નો કન્સેપ્ટ જે છે मार्केट नी अंदर जोई सकी छे फाइन सो लेट अस डिस्कस अबाउट दैट पर्टिक्युलर पास फर्स्ट जे छे ए तमने मार्को पोलो जे छे एना विषे थोड़ी इन्फॉर्मेशन आपेली छे मार्को पोलो जे छे ई पर्सन एक एवं कही शकाय के पोर्टुगीज साइड थी बराबर एक कंट्री थी बिलोंग करतो हतो अने जेने जे छे ए आखा वर्ल्ड नी अंदर आयो अने मर्चेंडाइज जे छे एनो कंसेप्ट लई आव्यो मर्चेंडाइज नो कंसेप्ट એટલે નોર્મલી તો વ્યાપાર થાય પણ અહીંયા એને અલગ રીતે વ્યાપાર કરવાનું જે છે એ શરૂ કર્યું જેમાં એ શું કરતો તો કે કોઈ પણ ગામના કોઈ પણ જગ્યાના જે છે એ પૈસાદાર લોકોને મળે એટલે કે રિચ પીપલ બરાબર રિચ બિઝનેસમેન એ લોકોને મળે અને પછી એને એમ કહે કે હું તમારો બિઝનેસ જે છે એને સારી રીતે ચલાવી આપું કે પ્રમોટ કરું એના માટે તમારે મને પૈસા આપવાના એટલે કે તમને જે કંઈ પણ નફો થાય એમાંથી તમારે થોડોક શેર મને આપવાનો આ રીતે માર્કો પોલોએ ઘણી બધી જગ્યાએ જે છે એ ટ્રેડની શરૂઆત કરી અને અલગ અલગ કેપિટલિસ્ટ લોકો સાથે એણે જે છે એ કોન્ટ્રેક્ટ કરવાના સ્ટાર્ટ કર્યા 75-25 ના રેશિયોની અંદર એટલે 25% જે છે એ માર્કો પોલોના અને બાકીના 75% જે છે જે કોઈ પણ કેપિટલિસ્ટ હોય જેનો બિઝનેસ છે એ પર્સન ફાઈન આવી રીતે માર્કો પોલોએ જે છે એ ઘણા બધા લોકોને ટ્રેડને બિઝનેસ કરતા શીખવાડ્યું કે આવી રીતે તમારી સ્કિલનો યુઝ તમે કરી શકો ફાઈન અને પછીથી જે છે આગળ આગળ જતા જે છે એણે એન્ટરપ્રિન્યોરશિપનું રૂપ લઈ લીધું કે પોતાની જ કેપિટલ અને પોતાના જ આઈડિયાઝ અને પોતાનો જ બને ફાઈન સો જોઈએ અહીંયા તમને આપેલું પણ છે કે ડેફિનેશન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ હેઝ બિગિન એઝ અર્લી એઝ ધી માર્કો પોલો હુ કમ્સ ઇન ધી earliest time period definition of entrepreneurship began as early as Marco Polo has developed the idea for trade fine Marco Polo has signed an agreement with the capitalist to sell their product barabar marketing activity kari to promote kare na business atyare jem normally loko kare che બરાબર પણ કરવાનું શું તો કે હું તમારા બિઝનેસને તમારી પ્રોડક્ટ જે છે એને પ્રમોટ કરીને એના બદલામાં તમારે મને 25% જે છે એ નફામાંથી હિસ્સો આપવાનો બરાબર શું કહે છે કમ્સ ટુ ધી મિડલ ઇઝ ફોર ટ્રેક માર્કો પોલો હેઝ સાઇન એન અગ્રીમેન્ટ વિથ ધી કેપિટલિસ્ટ ટુ સેલ ધેર પ્રોડક્ટ્સ ઇન 75:25 રેશિયો એટલે 75-25 રેશિયો 25% માર્કો પોલોના 75% કેપિટલિસ્ટ લોકોના એટલે બે લોકોને ફાયદો મળે કેપિટલિસ્ટ લોકોને આ વસ્તુ બહુ ગઈ કે હું એટલે કે માલિક પોતે જે છે એ પ્રોડક્ટને પ્રમોટ કરવા છે એના બદલે બીજો કોઈ પર્સન આવીને પ્રમોટ કરે છે બરાબર એટલે માલિકે પોતે જે છે એ પ્રમોટ કરવા જવું પણ ન પડે અને એની સામે એને જે છે એ વસ્તુનો ચાન્સ પણ કે એની પ્રોડક્ટ માર્કેટની અંદર રિપ્રેઝન્ટ થઈ જાય વેચાય છે ફાઈન સો એ એક પર્સ્પેક્ટિવથી જે છે એ આવો ચિલ્લો શરૂ કરવામાં પછી મિડલ એજની અંદર એન્ટરપ્રિન્યોરશિપ લોકો એવા હતા કે જે પોતાના બિઝનેસ અને પોતાના પ્રોજેક્ટ બરાબર જે કાંઈ પણ પ્રોડક્શન પ્રોજેક્ટ હોય એના એની અંદર બહુ બધા ઇન્વોલ્વ હોય બરાબર અહીંયા કીધું પણ છે તમને કે એવો પર્સન એવા પર્સનને આપણે એન્ટરપ્રિન્યોર તરીકે કન્સિડર કરતા કે જે હુ ઇઝ ઇન્વોલ્વ ઇન ધી
in the care and control of the large production project. બરાબર એટલે 15મી 16મી સદીની વાત કરે છે ત્યારે આપણે એ લોકોને એન્ટરપ્રિન્યોર કન્સિડર કરતા કે જે બહુ જ પોતાની વસ્તુને પોતાના ધંધાને સંભાળીને રાખતા પોતાના પ્રોડક્શન ઉપર ફોકસ્ડ હોય પછી એ જમાના પ્રમાણે એ કડિયા કામ કરનાર વ્યક્તિ હોય કે કુંભાર હોય કે પછી કોઈ લુહાર કે સુથાર ફાઈન તો એ એક પર્સ્પેક્ટિવ આપેલું છે નેક્સ્ટ અમને 17th સેન્ચુરી જે છે એનું ઇવોલ્યુશન આપેલું છે શું કહે છે એન્ટરપ્રિન્યોરશિપ કેન બી રિલેટેડ વિથ ધ રિલેશનશિપ બિટવીન રિસ્ક એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ અ પર્સન હુ સાઇન ધ કોન્ટ્રેક્ટ ઓર અગ્રીમેન્ટ વિથ ધ ગવર્મેન્ટ ટુ પ્રોવાઈડ અ સર્વિસ ઓર સપ્લાય પ્રોડક્ટ્સ દેટ હેવ બીન ડિટરમાઇન્ડ ફાઇન ધ કોન્ટ્રેક્ટ પ્રાઇઝ ઇઝ ઓલરેડી ફિક્સ્ડ દેન ધ એન્ટરપ્રિન્યોર્સ આર ફુલ્લી રિસ્પોન્સિબલ ફોર ધ ગેઇન્સ એન્ડ લોસિસ ઓફ ધ બિઝનેસીસ એટલે આમાં 17મી સદીના એન્ટરપ્રિન્યોર લોકો એટલે કેવા લોકોને એન્ટરપ્રિન્યોર કન્સિડર કરે તો કે ધ પર્સન હુ હેઝ સાઇન્ડ કોન્ટ્રેક્ટ વિથ ધ ગવર્મેન્ટ ફોર પ્રોવાઇડિંગ સર્વિસીસ ઓર પ્રોડક્ટ્સ એટલે કે સરકારે જે વસ્તુ હકીકતે લોકોને આપવાની છે કોઈ પણ પ્રોડક્ટ હોય કે કોઈ પણ સર્વિસ હોય એ વસ્તુ અરેન્જમેન્ટ પ્રાઇવેટ બિઝનેસમેન લોકો કરી આપે અને આ પ્રાઇવેટ બિઝનેસમેન લોકો એ વસ્તુનું અરેન્જમેન્ટ કરી આપવા પછી જે છે એ વસ્તુનો તમામ ગેઇન અને લોસ એની રિસ્પોન્સિબિલિટી ગણાય છે બરાબર એટલે કે એ પર્સનના અંડરમાં જ જે છે એ દરેક રિસ્પોન્સિબિલિટી આવે છે અને એ રીતે જે છે એ લોકોએ એટલે કે પ્રાઇવેટ પર્સન્સ લોકોએ જે છે સરકાર સાથે કોન્ટ્રેક્ટ સાઇન કરવાની શરૂઆત કરી હજી આ આપણા દેશમાં તો નહોતું જ આ બીજા કન્ટ્રીઝની અંદર તમને જોવા મળતું પણ આપણા દેશમાં આવી કોઈ વસ્તુ જે છે કે આવી કોઈ ફેસિલિટી જે છે એ ક્રિએટ કરવામાં નથી આવી બિકોઝ આપણી પાસે ઓલરેડી કમ્પિટન્સી બહુ જાજી હતી અને એ ટાઈમમાં આપણા દેશની અંદર રાજાશાહી ચાલતી 1600-1500ની સાલની વાત કરે છે અને રાજાશાહી સમયે જે છે આપણે આ રીતે જતા નહીં કોઈ સાથે કોન્ટ્રાક્ટ કે અગ્રીમેન્ટ સાઇન ન કરતા ત્યારે આપણે મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર સોના ચાંદીના સિક્કાના બદલામાં જે છે એ કોઈ પણ વસ્તુ અપાર કરતા અને વ્યવહારો કરતા અને બધા લોકો પોતપોતાનો જે છે એ પેઢી ધંધો બરાબર પોતપોતાનો જે છે એ પૂર્વજે કરેલો બિઝનેસ લઈને બેઠા હતા કુંભાર હોય એ સ્પેસિફિકલી પોટ્સ અને માટીના વાસણ જ બનાવે લુહાર હોય તો સ્પેસિફિકલી લોખંડનું જ કામ કરતા હોય સુથાર હોય તો સ્પેસિફિકલી જે છે એ ખુરશી ને એવું બધું બનાવી દેતા તો આ વસ્તુ આ વસ્તુ જે છે આપણા દેશની અંદર તો જોવા ન મળતી બટ યસ દુનિયાના બીજા અમુક ખૂણાઓ એવા હતા કે જે પ્રોગ્રેસમાં આપણા કરતાં જે છે એ ટેકનોલોજીકલી પણ આપણા કરતાં આગળ હતી અને ત્યાં તમને આ વસ્તુ દરેક જગ્યાએ જોવા મળતી બરાબર ત્યાં તો સરકારની સિસ્ટમ પણ હતી એટલે કે સરકારી સિસ્ટમ પણ હતી ગવર્મેન્ટ સિસ્ટમ આપણે અહીંયા જે છે એ ત્યારે રાજાશાહી હતી એટલે કોઈ સરકાર નહીં જે પર્સન જે જગ્યાનો રાજા હોય એને એના રૂલ્સ એ જગ્યાએ લાગુ પડે ફાઇન સો એ એક મેથડથી આપણે જતા હતા શાસન પદ્ધતિની અંદર હવે આગળ જે છે એ તમને આપેલું છે અબાઉટ 18th સેન્ચુરી બરાબર ઇન ધી 18th સેન્ચુરી ધ પર્સન વિથ ધી કેપિટલ વોઝ ડિફરન્શિએટેડ ફ્રોમ ધી વન હુ નીડેડ ધી કેપિટલ એન્ડ ધ એન્ટરપ્રિન્યોર વોઝ ડિસગાઇઝડ ફ્રોમ ધી કેપિટલ પ્રોવાઇડર વન રીઝન ફોર ધીસ ડિફરન્શિએશન વોઝ ધી ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન અકરિંગ થ્રુ આઉટ ધી વર્લ્ડ 1800ની સાલ એવી હતી કે જે સાલની અંદર દરેક દુનિયાના ખૂણા બરાબર દુનિયાના દરેક ખૂણાની અંદર દરેક દેશની અંદર દરેક રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થતું હતું એટલે કે ઔદ્યોગિકીકરણ અને આ ઔદ્યોગિકીકરણના નીચે આપણે જે છે એ બે કેટેગરીમાં લોકોને જોતા થઈ ગયા એક તો પૈસા આપનાર વ્યક્તિ જેની પાસે ઓલરેડી કેપિટલ અવેલેબલ છે એન્ડ ધ અનધર વન ઇઝ હુ નીડ્સ કેપિટલ ઇટ મીન્સ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ વી હેવ ડિફરન્શિએટેડ બોથ ધી કેટેગરાઇઝ ઓર બોથ ધી કેટેગરાઇઝડ પીપલ ઇન સચ અ વે દેટ વન કેટેગરી ઇઝ ફ્લોરિશ્ડ એઝ અ પાર્ટ ઓફ વેન્ચર કેપિટલિસ્ટ એન્ડ અનધર કેટેગરી ઇઝ ફ્લોરિશ્ડ એઝ અ પાર્ટ ઓફ આઈડિયા જનરેટેડ પીપલ ઓર વી નો ધેમ એઝ એન્ટરપ્રિન્યોરશિપ ઓર એન્ટરપ્રિન્યોર્સ ફાઇન તો બે કેટેગરી જે છે એની અંદર લોકો અલગ અલગ રીતે ફ્લોરિશ થઈને એક લોકો કે જે કેપિટલ આપતા તે લોકો બધા વેન્ચર કેપિટલિસ્ટ બની ગયા બીજાના બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે અને બીજા જે છે
એવા કે જેને જરૂરિયાત હતી, અને એ તમામ જરૂરિયાતવાળા લોકો જે છે એ પોતે એન્ટરપ્રિન્યોર્સ બની ગયા, ઉદ્યોગ સાહસિકો. મારી પાસે આઈડિયા છે પણ પૈસા નથી, તો પૈસા વેન્ચર કેપિટલિસ્ટ લોકો આપશે. ફાઇન, સો એ પર્સ્પેક્ટિવ આપેલું છે. આગળ તમને કીધું છે, ઇન 19th એન્ડ 20th સેન્ચુરી એન્ટરપ્રિન્યોર્સ આર નોટ ઓલવેઝ એસોસિએટેડ વિથ ધી મેનેજમેન્ટ. યસ, ઇટ વોઝ ટ્રુ. સમવેર ડાઉન એન્ટરપ્રિન્યોર્સ ઓર એન્ટરપ્રિન્યોરશિપ કન્સેપ્ટ વોઝ નોટ ફ્લોરિશ્ડ, એન્ડ ધેટ્સ વાય દેર વોઝ નો એની ઓપોર્ચ્યુનિટી ઓર નો એની વિઝિબલ ઓપોર્ચ્યુનિટી ફોર મેનેજરિયલ પીપલ હુ વોન્ટ્સ ટુ બી એન એન્ટરપ્રિન્યોર. Those who carry certain skills such as leadership, such as managerial, such as decision maker or decision making skill wasn't working as entrepreneur. Fine. In that particular parts, see what they are targeting. According to Merriam-Webster's dictionary, entrepreneur is the one who organizes, manages and assumes the risks of the business or an enterprise. The entrepreneur organizes and manages an enterprise for personal gain. Yes, 19th and 20th century ની અંદર તમામ પ્રકારના એવા લોકો આવ્યા, માર્કેટની અંદર તમામ પ્રકારના એવા જે છે એ લોકો આવ્યા કે જે એન્ટરપ્રિન્યોર હતા પણ મેનેજરિયલ પર્સન નહોતા, અને એને મેનેજમેન્ટ જે છે એ ફૂલી ફાવે. એટલે માર્કેટમાં લોકોને એ વસ્તુ ખબર પડી ગઈ કે તમારી પાસે મેનેજમેન્ટ સ્કિલ નહીં તો તમે એન્ટરપ્રિન્યોર ન બની શકો, એટલે કે ઉદ્યોગ સાહસિક ન બની શકો. એના માટે તમને દરેક વસ્તુની ગોઠવણ અને મેનેજમેન્ટ એટલે કે સંચાલન આવડવું જોઈએ. પણ એવું થયું નહીં તો શું કર્યું એ લોકોએ, તો કે પર્સનલ ગેઇન માટે એ લોકો અલગ અલગ જે છે એ વસ્તુને એકસાથે ભેગી કરતા થઈ ગયા, પછી એને સંભાળતા થઈ ગયા, અને પછી એ લોકોને ખબર પડી કે આવી આવી રીતે રિસ્ક લાગે છે, આ રીતે જે છે એ લોકોને રિસ્ક ફીલ થાય છે, અને પછીથી જે છે એ માર્કેટની અંદર એ લોકો એન્ટરપ્રિન્યોર તરીકે આવ્યા. એટલે જો એક મોડર્ન વર્ઝન પણ આવશે એન્ટરપ્રિન્યોર્સ લોકોનું જે 20th સેન્ચુરીની અંદર આવેલું છે, મિડલ ઓફ 20th, એટલે આપણે જે છે એ આપણો સ્વતંત્રતાનો ગાળો 1947-50 બરાબર. સો એ ગાળાની અંદર જે છે એ કેટલું ડેવલપમેન્ટ આવેલું છે એને આ લોકો રિપ્રેઝન્ટ કરે છે. સો લેટ અસ ડિસ્કસ ઓવર ધેટ પર્ટિક્યુલર પાર્ટ. ઇન 20th સેન્ચુરી ફંક્શન ઓફ એન્ટરપ્રિન્યોર્સ ઇઝ ટુ રીક્રિએટ એન્ડ રિવોલ્યુનાઇઝ ધી પેટર્ન ઓફ પ્રોડક્શન બાય ઇન્ટ્રોડ્યુસિંગ એન ઇન્વેન્શન. ઇનોવેશન ધ એક્ટ ઓફ ઇન્ટ્રોડ્યુસિંગ ન્યૂ આઈડિયાઝ એન્ડ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક ફોર ધી એન્ટરપ્રિન્યોર. મોડર્ન એન્ટરપ્રિન્યોર્સ અને એન્ટરપ્રિન્યોર એને કહી શકાય કે જે માર્કેટમાં દરેક વખતે નવું નવું લાવે છે બાય વે ઓફ ઇન્વેન્ટિંગ સમથિંગ ઓર બાય વે ઓફ ઇનોવેટિંગ સમથિંગ. ધેટ એન્ટાયરલી ડિપેન્ડ્સ અપોન યોર આઈડિયા, હાઉ યુ પરસીવ ધી આઈડિયા, હાઉ યુ વોન્ટ ટુ કેરી ધી પ્રોડક્શન પ્રોસેસ, હાઉ યુ વોન્ટ ટુ લોન્ચ ધી પ્રોડક્શન ઓર પ્રોડક્શન પ્રોજેક્ટ, હાઉ યુ વોન્ટ ટુ માર્કેટાઇઝ યોર પ્રોડક્ટ, હાઉ ઓર હાઉ મચ ક્વોલિટેટિવ product you want to represent, and that carries or that particular part represent your innovative or inventive skills. And in the middle of 20th century we are considering innovators as entrepreneurs. Fine. So those who innovates or those who invents must consider as an entrepreneur. Fine. So that particular part they have given us or they have given as a part of information. In 21st century entrepreneurs are known as hero or free enterprise market. Entrepreneur of the century created many products and services, is willing to face a lot of risk in the business. The one who want to undertake risk and the one who want to innovate and the one who want to freely operate their enterprise, the one who want to invent something, the one who always comes with the creativity, the one who want to be a hero. Fine. In 21st century, એટલે right now, we are considering entrepreneurs as hero. Why? Because they are working in the free market with the freedom, with the free ideas, with the innovative ideas, with the free production technique. Any of
these services you take. Entrepreneurs are because they are working in their field with the specialized and generalized knowledge. એટલે કારણ કે એ લોકો જનરલાઇઝ અને સ્પેશિયલાઇઝ નોલેજ સાથે માર્કેટમાં આવે છે, દરેક વસ્તુ ઇન્વેન્ટ કરે છે, ઇનોવેટ કરે છે, દરેક પ્રોડક્શન કેપેસિટી લઈ આવે છે, પ્રોડક્શન પ્રોસેસીસ લઈ આવે છે, અવેલેબલ ટેકનોલોજીસ જે છે એની અંદર કંઈક ને કંઈક આઈડિયાઝ આપતા રહે છે. એન્ડ ધેટ્સ વાય ધે ઓલવેઝ કમ અપ વિથ ધી ન્યૂ પ્રોડક્ટ્સ જે માર્કેટે ક્યારેય એક્સપેક્ટ પણ કરી હોય. બરાબર, સાદી બોટલમાંથી થર્મોસ બનાવવા, ઇટ ઇઝ અ વેરી વેરી નોર્મલ એક્ઝામ્પલ. ફાઇન, એટલાસ્ટ યુ હેવ બીન ગિવન વિથ ઇન્ફોર્મેશન ધેટ ધ ફ્યુચર ઓફ એન્ટરપ્રિન્યોરશિપ વિલ બી ગ્રોથ વિથ ધ ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજીસ. ધ મોડર્ન ટેકનોલોજીસ એન્ડ ઇન્ટરનેટ હેવ ઇમ્પ્રુવ ધ વેઝ ઓફ કન્ડક્ટિંગ બિઝનેસ. યસ, અને અહીંયા આપણો એરા એવો છે કે જે એરાની અંદર ખાલી પ્રોડક્શનનું જ ઇમ્પોર્ટન્સ નથી બટ સર્વિસીસનું પણ ઇમ્પોર્ટન્સ છે. ઇટ મીન્સ તમારો ગમે એવો સરસ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ હોય, તમે ઓનલાઈન અવેલેબલ નથી એટલે લોકો તમને ક્યારેય ઓળખશે નહીં. તમારી વેબસાઇટ નથી તો લોકો માટે કમ્ફર્ટ ક્રિએટ નહીં થાય. તમારી પ્રોડક્ટને એ લોકો જોઈ શકતા નથી, ફીલ નથી કરી શકતા, તો એ લોકો માટે તમારી પ્રોડક્ટનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. સો આ એરા એવો છે કે જેમાં તમે મોડર્ન ટેકનોલોજી સાથે અને આઈટી ઇનેબલ સોલ્યુશન સાથે તમે દરેક બિઝનેસને સક્સેસફુલી જે છે એક અથવા તો દરેક એક્ટિવિટીને સક્સેસફુલી કેરી આઉટ કરી શકશો. ફાઇન, સો ધીસ ઇઝ નોન એઝ ઇવોલ્યુશન, ઓર ધીસ પર્ટિક્યુલર પાર્ટ ઇઝ નોન એઝ ઇવોલ્યુશન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. આટલા વર્ષોની અંદર જે છે એ ઘણી બધી ક્રાંતિ આવી ગઈ છે એન્ટરપ્રિન્યોરશિપની અંદર. ફાઇન, સો પર્ટિક્યુલર આ સેશન માટે જે છે અહીંયા સુધી રાખીએ. બાકી જે કાંઈ પણ છે અબાઉટ ફંક્શન્સ ફીચર્સ દેટ વી વિલ ડિસ્કસ ઇન કમિંગ સેશન્સ. Thank you so much.